નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલના નિશાન પર ક્લિક કરો. કોરોના સંકટની વચ્ચે દિલ્હીમાં લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવી દેવામાં આવ્યું છે. રાજધાની દિલ્હીમાં હવે 24 મે સોમવાર સવારે 5 વાગ્યા સુધી લોકડાઉન રહેશે. આ દરમિયાન નિયમોમાં કોઈ છૂટછાટ આપવામાં નથી આવી. જોઈએ આગળના મહત્વના સમાચાર. ગુજરાત કોંગ્રેસના પ્રભારી તથા સાંસદ રાજીવ સાતવની તબિયત ગઈકાલે ફરી લથડી હતી, જેને લઈ તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ આ અંગે ટ્વીટ કર્યું છે. રાજીવ સાતવના નિધનના પગલે શોકનો માહોલ છવાઈ ગયો છે. જોઈએ આગળના મહત્વના સમાચાર. કોરોના વાયરસના સંકટની વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનો સંભવિત ખતરો દેખાઈ રહ્યો છે, ત્યારે ગુજરાતમાં વેક્સિનની કામગીરી પર વાવાઝોડાની અસર દેખાઈ રહી છે. રાજ્યમાં આગામી 2 દિવસ માટે રસીકરણ અભિયાન બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 17 અને 18 મે ના વેક્સિનેશન રહેશે બંધ. જોઈએ આગળના મહત્વના સમાચાર. ગોવામાં તબાહી મચાવ્યા બાદ તોપતે વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે જ્યારે કરેલી તસવીરમાં વાવાઝોડું ઉત્તર તરફ આગળ વધતું હોવાનું સ્પષ્ટ દેખાયું. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તોકતે વાવાઝોડાને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વેરી સિવિયર સાયક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. 18 મે ની સવારે વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. જોઈએ આગળના મહત્વના સમાચાર. ગુજરાતમાં બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું શું તે સવાલ વાલીઓને થયો છે. આવામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે ધોરણ 12ની પરીક્ષા લેવાશે જ આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરાશે. વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય અમારા માટે પહેલી પ્રાયોરિટી છે. તો આ હતા આજના મહત્વના સમાચાર. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય કરી લો અને બેલના નિશાન પર ક્લિક કરવાનું ના ભૂલશો.